જણાવો કે તેજીના શું કારણ રહ્યા છે જી ખાસ કરીને એનઆઈઆઈટી ની વાત કરીએ તો ઘણા દિવસથી આ સ્ટોક જે છે તે આપણને ફોકસમાં રહેતો દેખાયો છે ઘણા સેક્ટરમાં કંપની જે છે તે વિસ્તાર કરવા માંગે છે તેને કારણે એક મોમેન્ટમ સ્ટોક પર આવતું દેખાયો છે સેક્ટર જેવા કે મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન સપ્લાય ચેઇન ઈ આર એન્ડ ડી એટલે કે એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્ર છે તેમાં કંપની જે છે તે વિસ્તાર કરવા માગે છે અને આ ક્ષેત્રમાં ભારતને ટેલેન્ટની જરૂર હોવાથી તે દિશામાં કંપની જે છે તે આગળ કામ કરવા માગે છે તેવા સમાચાર આવતા દેખાય છે અને તેને કારણે સ્ટોકમાં મુમેન્ટમ આપણને બનતી દેખાઈ રહી છે પાંચ વર્ષમાં નવા સેગમેન્ટની જે આવક છે તેનો હિસ્સો એક તૃતીયાંશથી અડધો હશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો તેનું પણ એક ફેક્ટર આપણને સ્ટોક પર દેખાઈ રહ્યું છે રેવન્યુ ગાઈડન્સ પર નજર કરી લઈએ નું કેવું રહ્યું છે તો વર્ષ ત્રણસો ચાલીસ કરોડની આવક સામે નાણાકીય વર્ષ બે હજાર માં લગભગ બારસો કરોડનું લક્ષ્ય કંપની તરફથી રાખવામાં આવ્યું છે અને પાંચ વર્ષમાં કંપનીને આવકમાં સાડા ત્રણ ગણો વધારો થવાની આશા પણ છે સાથે જ એમએનએ અને નવા ક્ષેત્રમાં ગ્રોથને કારણે આવકમાં જે ગ્રોથ છે તે આવતો દેખાશે તો તે પણ એક એક પોઝિટિવ ફેક્ટર બનતું દેખાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ કે કેમ સ્ટોક ફોકસમાં છે તો કંપની પાસે હાલ રોકડ છે અને અને કંપનીએ અમુક રકમ મર્જર માટે પણ રાખી છે જો આ બજે જે સમાચાર બનતા દેખાયા છે જે નવા ક્ષેત્રમાં કંપની એન્ટર કરવાની ઈચ્છા રાખી રહી છે તો તેને કારણે જ સ્ટોકમાં મોમેન્ટમ છે ને આજના દિવસે જોઈએ તો લગભગ સત્તર ટકાથી વધારેનો ઉછાળો આપણને સ્ટોક પર દેખાઈ ચૂક્યો છે